कक्षा 8 सब्जेक्ट गुजराती। आज हम गुजराती में चौथा पाठ पढ़ेंगे। हमारे पाठ का नाम है रविशंकर महाराज। रविशंकर महाराज पाटना लेखक थे धीरूभाई वाले। તેમનો જન્મ 31/8/1933 માં થયો છે। હવે આપણે જોઈશું કે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ મેરઠમાં થયો હતો। તેમણે જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં અને ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે પણ કામ કર્યું છે અથવા સેવા આપી છે। કવિતા, વિવિચન, અનુવાદ તેમજ સંપાદન એ તેમની રચનાના ક્ષેત્રો છે। કુમાર તેમજ કવિનો જેવા પ્રતિષ્ઠિત સામાયિકના તેઓ તંત્રી છે। છપ્પા સંગ્રહ, અંક 25 તેમજ હાઇકુ સંગ્રહ આજ્ઞામાં પણ તેમના મહત્વપાત્ર પ્રકાશનો છે। અહીંયા રવિશંકર મહારાજના જીવન કાર્યને રસલજી શૈલીમાં રજૂ કરવામાં આવ્યું છે। મહારાજના સાદગી અને સેવાના અનેક પ્રસંગો અહીંયા આપવામાં આવેલા છે। તો આજે આપણે રવિશંકર મહારાજના જીવનના કેટલાક પ્રસંગોને અહીંયા જોઈશું। મહારાજ અને વડી સેવક, અહીંયા એવું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે મહારાજ તમે મહારાજ અને સેવક એટલે કે સેવા કરનાર બંને વ્યક્તિ કેવી રીતે હોઈ શકે। મહારાજ, મહારાજનો અર્થ થાય મોટા રાજા, પણ મોટા રાજા અને તે સેવક જે મોટો રાજા છે તો અહીંયા એવો પ્રશ્ન કરવામાં આવ્યો તો તે સેવા કરે કે સેવા કરાવે તો અહીંયા એવો પ્રશ્ન ઉભો થાય। હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ નવાઈ લાગે છે ને। શું કહે છે કે આ મહારાજ તો કેવા છે, મહારાજ તો છે પણ એમની પાસે કોઈ રાજ્ય નથી। આ નવાઈ પ્રમાણે લેવી પણ ખરી વાત છે। લોકોને હૃદય પર જેની સત્તા ચાલે છે એવા મહારાજ, લોકોના હૃદય ઉપર જેનું રાજ જેની સત્તા ચાલે છે એવા મહારાજ છે। આ મહારાજ તમે નથી ઓળખતા, લો તો હું એમનું નામ કહું છું। કે છે કે આ મહારાજને તમે નથી ઓળખતા તો હું એમનું નામ કહું છું। એમનું નામ રવિશંકર વ્યાસ। શું નામ છે? રવિશંકર વ્યાસ। હજી પણ તમને ઓળખાણ નથી પડતી? રવિશંકર વ્યાસ નામ કેવું લાગે છે? અજાણે ઉચ્ચારે નામ હોય તેવું, અરે એ જ એમનું ખરું નામ છે। અને વ્યાસ એ જ એમની સાચી અટક છે। રવિશંકર મહારાજ તો કહેવામાં આવે છે પણ એમની અટક કઈ છે? વ્યાસ છે। આ તેમના લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ પ્રવૃત્તિ લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે। એમને લોકહિતની લોકોના હિત માટે જે પ્રવૃત્તિઓ કરી છે, નિસ્વાર્થ ભાવે જે પ્રવૃત્તિ કરી છે એની રીતે લોકોએ તેમને મહારાજનું બિરુદ આપ્યું છે। આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા। આ મહારાજ એટલે ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ। અહીંયા મુખ સેવક શબ્દ રવિશંકર મહારાજ માટે વપરાયો છે। તે મુખ સેવક કોને કહેવાય? તો કોઈ પણ પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વગર ચૂપચાપ સેવા કરનાર જે વ્યક્તિ હોય એને મુખ સેવક કહેવાય। લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા। રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940 ના મહા મહિનાની પદ 14 ના દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે થયો હતો। ઈસવીસન 1884 ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેરા જિલ્લાના ગળુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીભાઈ હતું। તો એમનો જન્મ ક્યારે થયો? 1940 અને પદ 14 માં શિવરાત્રિ ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઘુ ગામે તેમનો જન્મ થયો હતો। તેમના પિતાનું નામ સિદ્ધાભાઈ અને માતાનું નામ નાથીબા હતું। હવે તેમણે પિતા પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનો અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાનું આરોગ્યની ચાવીનું શિક્ષણ બાળપણથી જ પામ્યા હતા। બાળપણથી જ તેઓ સ્વભાવે નિડર, નિડર એટલે કે બિલકુલ જેનામાં કોઈ પણ પ્રકારનો ડર હોય નહીં તેવા અને સાહસી હતા। તે દુખ્યા પ્રત્યેની લાગણીઓ વાળું હૈયું પણ તેને બાળપણથી જ મળ્યું હતું, એટલે કે
ગરીબ અને દુઃખી લોકો માટે લાગણીવાળું હૃદય પણ તેમની નાનપણથી જ મળ્યું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા. ઘરનું જે નાનું મોટું કામ હોય એમાં રવિશંકર મહારાજ પહેલેથી જ મદદ કરતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા અને વર્ષથી એ કામમાં જોતરાઈ ગયા. જોતરાઈ ગયા એટલે કે જોડાઈ ગયા, ઉત્સાહથી એ કામ કરવામાં જોડાઈ ગયા. કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ અને નાડક નહીં. કોઈ પણ કાર્ય કરવામાં એમને શરમ કે સંકોચ હતી નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમની મનમાં હતું. કોઈ પણ કામ હોય એ એમના માટે કેવું હતું? ગૌરવવાળું હતું, મહિમાવંતું એટલે કે ગૌરવવાળું. મોટા થયા પછી એમને કામ કરવાની વૃત્તિ છોડી નહીં. મોટા થઈ ગયા છતાં પણ એમને કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમની કામની દિશા બદલાઈ, એમના કામ કરવાની દિશા બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. પછી એ ગાંધીજીના પરિચયમાં આવ્યા અને કેટલાક કાર્યો એમને ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દયને જોડાઈ જાય, એ મનથી દરેક કામમાં જોડાતા. મહાત્મા ગાંધીએ પણ કહેલું ખરું, બસ મહારાજની આજ ખૂબી છે. ખૂબી એટલે કે એમની આજ આવડત છે. તે જે પણ કામ કરે છે તેમાં પોતાનો આત્મા દેવી દે છે, એટલે કે ખૂબ જ દિલથી મન લગાવીને એ કામ કરે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે. એ ઝળકવું એટલે કે ઝળકણી ઉઠવું, એટલા માટે જ એમનું કામ ઝળકણી ઉઠે છે અને તેથી વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવી. હવે ગાંધીજી સાથે જે ત્યાગી જોડાવ્યા પછી એમણે શું કર્યું? આઝાદીની લડતમાં જોડાઈ ગયા અને આ માટે એમણે પોતાનો યજમાન વૃત્તિનો ધંધો, યજમાન વૃત્તિ એટલે કે કર્મકાંડ કરવાની જે ક્રિયાઓ હોય એને શું કહેવામાં આવે છે? યજમાન વૃત્તિ કહેવામાં આવે છે. તો એમણે શું કર્યું કે યજમાન વૃત્તિનો જે બાપ દાદાનો એમનો ધંધો હતો એને એમને છોડી દીધો અને હવે શું કરવા માંડ્યા કે ભાઈ એમને સાથે સાથે વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું છોડી દીધું અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી, ખાદીના વસ્ત્રો પહેરવા, સારું ખાવું પીવું અને સાદાઈથી રહેવું. તેને વિદેશી એટલે કે પરદેશની બનાવટ વાળા કપડાનો ત્યાગ કર્યો. પછી એમને પોતાના ઘરનો ત્યાગ કર્યો અને કઈ કઈ વસ્તુને અપનાવી? ચરખાને અપનાવ્યો અને સાદું ખાવાનું સાદું પીવાનું સાદગી ભર્યું જીવન એમને અપનાવી લીધું. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિ સાથે લોક પ્રવૃત્તિ એમના જીવનમાં પ્રવેશ કર્યો. હવે રાજકીય પ્રવૃત્તિની જગ્યાએ લોક પ્રવૃત્તિમાં એ જોડાયા અને એ જ પ્રવૃત્તિ એમના જીવનની एक बार पढ़ लो और जो पीछे शब्दार्थ है